ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ધોરણ 4, વિષય કોમ્પ્યુટર, પાઠ 4, પેઇન્ટ. તેમાં જે મેઇન ટોપિક છે આપણો કે પેઇન્ટમાં ટૂલ્સનો ઉપયોગ, પેજ નંબર 24 પર આવેલો છે. તેની અંદર આજે આપણે બીજા નંબરનો ટોપિક ભણીશું કે આકાર દોરવા, એટલે કે અલગ અલગ પ્રકારના શેપ્સ કેવી રીતે ડ્રો કરવા. પેજ નંબર 24 પરનો આ ટોપિક છે. બુકમાં ધ્યાન આપજો, બુકમાં વાંચું છું. આકાર દોરવા. રિબન પર વિવિધ પ્રકારના 23 તૈયાર આકાર ધરાવે છે, જેનો તમે તમારા ચિત્રકામમાં ઉપયોગ કરી શકો છો. આપણે અહીંથી પેઇન્ટ વિન્ડો ઓપન કરી લઈએ. શું કહે છે? અલગ અલગ આકાર. આકારને આપણે ઇંગ્લિશમાં શેપ કહીએ છીએ. તો એવી રીતે આવા ટોટલ 23 પ્રકારના આકાર છે કે જેમાં જેનો ઉપયોગ તમે કરી શકો છો. આપણે ગણતા જઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23. તો ટોટલ તમે 23 પ્રકારના આકાર એટલે કે શેપને ડ્રો કરી શકો છો. આપણે 23 એ 23 આપણે શેપ દોરીએ. સૌથી પહેલું છે એની અંદર લાઈન. પહેલા બુકમાં ધ્યાન આપજો. બીજા નંબરની લાઈન વાંચું છું કે શેપ્સ બોક્સ પરના ડાઉન એરો પર ક્લિક કરો, તમે બધા આકાર દેખાશે. સપોઝ કે અત્યારે મને ટોટલ 21 જ શેપ્સ દેખાય છે, પણ મારે ટોટલ 23 શેપ જોવા છે. તો અહીંયા ડ્રોપ ડાઉન ઉપર હું ક્લિક કરીશ એટલે બાકીના જે કંઈ પણ બે શેપ વધે છે, 22 અને 23, તે તમે ટોટલ જોઈ શકશો. શું કહે છે પછીની લાઈનમાં? આ તૈયાર આકારોમાં કેવા કેવા પ્રકારના શેપ હોય છે તેના વિશે માહિતી આપેલી છે. તો કે રેખા, વળાંક, અંડાકાર, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, હીરાકાર, તીર, તારો, હૃદય વગેરેનો સમાવેશ થાય છે. નામ જાણવા માટે દરેક આકાર ઉપર માઉસ પોઇન્ટર મૂકો. આકારની બહારની રેખાની પહોળાઈ તમે સાઇઝમાંથી પસંદ કરી શકો છો. હવે દરેક શેપ્સના આપણે પહેલા નામ જાણી લઈએ. સૌથી પહેલું નામ છે લાઈન, પછી છે કવ, પછી છે ઓવેલ, રેક્ટેંગલ, રાઉન્ડેડ રેક્ટેંગલ, પોલીગોન, ટ્રાયંગલ, રાઇટ ટ્રાયંગલ કે જેને આપણે કાટખૂણો કહીએ છીએ, ડાયમંડ, પેન્ટાગોન, હેક્ઝાગોન. પેન્ટાગોન અને હેક્ઝાગોનમાં શું ફરક હોય? તો પેન્ટાગોનમાં 5 ખૂણા હોય, જ્યારે હેક્ઝાગોનમાં 6 ખૂણા હોય છે. રાઇટ એરો, લેફ્ટ એરો, અપ એરો, ડાઉન એરો, ફોર પોઈન્ટ, શું કહે છે? ફોર પોઈન્ટ સ્ટાર. મતલબ કે આ 4 પ્રકારના સ્ટાર છે. આ સ્ટારને ખૂણા કેટલા છે? તો કે 4. તો કે 4 પોઈન્ટ સ્ટાર. 5 પોઈન્ટ સ્ટાર મતલબ કે 5 ખૂણા વાળો તારો. 1, 2, 3, 4 અને 5. પછી 6 પોઈન્ટ સ્ટાર મતલબ કે 6 ખૂણા વાળો તારો. 1, 2, 3, 4, 5 અને 6. રાઉન્ડેડ રેક્ટેંગલ કોલ આઉટ, શું કહે છે? રાઉન્ડેડ રેક્ટેંગલ કોલ આઉટ, ઓવેલ કોલ આઉટ, ક્લાઉડ, ક્લાઉડ કો આઉટ. ક્લાઉડ મતલબ કે વાદળું, શું કહે છે? ક્લાઉડ કોલ આઉટ. હાર્ટ અને લાઇટિંગ. આપણે તમે લોકો વીજળીમાં જોયું હશે કેવી વીજળી થાય છે, તો એ વીજળીની જે પ્રકારની લાઇટિંગ થાય છે તે પ્રકારનો એરો મતલબ કે લાઇટિંગ.
હવે આપણે દરેક શેપ્સ ને એકવાર અહીંયા ડ્રો કરી લઈએ. એક, પછી અહીંથી આપણે બીજો કલર લઈ લઈએ, પછી ત્રણ રાઉન્ડ ઓવેલ રેક્ટેંગલ અને રાઉન્ડ રેક્ટેંગલ. બે રેક્ટેંગલ જ છે, પણ અહીંયા આપણને કાટખૂણા મળે છે, જ્યારે આની અંદર આપણને રાઉન્ડ શેપ મળે છે, રેક્ટેંગલ અને રાઉન્ડ રેક્ટેંગલ. પછી પોલીગોન, તમે જે રીતે દોરવું હોય તે રીતે તમે દોરી શકો છો. તો આ રીતે આપણે પોલીગોન દોર્યું. ત્યારબાદ છે ટ્રાયંગલ, મતલબ કે ત્રિકોણ. ત્યારબાદ છે રાઈટ ટ્રાયંગલ. ત્યારબાદ છે ડાયમંડ. ત્યારબાદ છે પેન્ટાગોન, પાંચ ખૂણા વાળો પેન્ટાગોન. એક બે ત્રણ ચાર અને પાંચ. પછી છ ખૂણા વાળા શું કહેવાય? હેક્ઝાગોન. આપણે ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ ખૂણા વાળા શું કહેવાશે? હેક્ઝાગોન. પછી રાઈટ એરો, પછી લેફ્ટ એરો, પછી અપ એરો, એટલે એરાનું મોટું બાર ઉપરની સાઈડ આવશે, પછી ડાઉન એરો, પછી શું કહે છે? ફોર પોઈન્ટ સ્ટાર. શું કહે છે? ચાર ખૂણા વાળો તારો. કઈ રીતે? એક બે ત્રણ અને ચાર. પછી ફાઈવ પોઈન્ટ સ્ટાર, પાંચ ખૂણા વાળો તારો. એક બે ત્રણ ચાર અને પાંચ. પછી શું કહે છે? સિક્સ પોઈન્ટ સ્ટાર, છ ખૂણા વાળો તારો. એક બે ત્રણ ચાર પાંચ છ. પછી શું કહે છે? રાઉન્ડેડ રેક્ટેંગલ રેક્ટેંગ્યુલર કોલ આઉટ, રાઉન્ડેડ રેક્ટેંગ્યુલર કોલ આઉટ. પછી શું કહે છે? ઓવેલ કોલ આઉટ, ઓવેલ કોલ આઉટ. પછી ક્લાઉડ કોલ આઉટ, ને ત્યારબાદ કયું છે? હાર્ટ, ને લાસ્ટમાં શું છે? લાઇટિંગ. તો ટોટલ 23 પ્રકારના આપણે શેપ્સ દોર્યા, લાઇન, કર્વ, ઓવેલ, રેક્ટેંગલ, રાઉન્ડેડ રેક્ટેંગલ. આપણે કલર કરતા જઈએ એટલે આપણને તરત જ યાદ રહેશે. લાઇન, કર્વ, ઓવેલ, પછી રેક્ટેંગલ, રાઉન્ડ રેક્ટેંગલ, પોલીગોન, ટ્રાયંગલ, રાઈટ ટ્રાયંગલ, ડાયમંડ, પછી પેન્ટાગોન, હેક્ઝાગોન, રાઈટ એરો, લેફ્ટ એરો, અપ એરો, ડાઉન એરો, ફોર પોઈન્ટ સ્ટાર, ફાઈવ પોઈન્ટ સ્ટાર, સિક્સ પોઈન્ટ સ્ટાર. પછી શું હતું? રેક્ટેંગ્યુલર કોલ આઉટ, રાઉન્ડેડ રેક્ટેંગ્યુલર કોલ આઉટ. રાઉન્ડેડ રેક્ટેંગલ કેમ? કે રેક્ટેંગલ એ છે અને એનો ખૂણો કેવો છે? રાઉન્ડ શેપમાં છે, એટલે રાઉન્ડેડ રેક્ટેંગલ કોલ આઉટ. પછી ઓવેલ કોલ આઉટ, પછી ક્લાઉડ કોલ આઉટ, હાર્ટ અને લાઇટિંગ. તો ટોટલ આપણે 23 પ્રકારના શેપ જોયા. શું કહે છે? હવે તમારે દરેક શેપમાં દોરવું છે એની સાઈઝ પ્રમાણે. તો આપણે જોઈએ, અહીંથી મેં સ્ટાર લીધો,
અને એમાં પણ મને અલગ અલગ પ્રકારની સાઈઝ મળશે. પતલી અણી વાળો સ્ટાર દોરવો છે કે મારે પછી જાડી અણી વાળો સ્ટાર દોરવો છે કે એનાથી પણ એક જાડી અણી વાળો સ્ટાર દોરવો છે કે હજી એક જાડી અણી વાળો સ્ટાર દોરવો છે. તો તમે શેપની અંદર પણ તમે સાઈઝને લઈ શકો છો. તો ટોટલ 23 પ્રકારના આપણે શેપ જોયા અને દરેક શેપને તમે સાઈઝ પ્રમાણે તમે જાડું પતલું દોરી શકો છો, એની ધાર જાડી પતલી કરી શકો છો. સપોઝ કે હું અહીંથી ડાયમંડ દોરીશ પણ મારે એકદમ જાડી અણીવાળો દોરવો છે, તો અહીંથી હું સૌથી જાડી લાઈન દોરીશ અને આવી રીતે હું ડાયમંડ દોરીશ. તો આજે આપણે શું ભણ્યા? અલગ અલગ પ્રકારના શેપ્સ. અને શેપ્સ કેટલા છે? ટોટલ 23 પ્રકારના છે. એકવાર આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલું છે લાઈન, કર્વ, ઓવેલ, રેક્ટેંગલ, રાઉન્ડેડ રેક્ટેંગલ, પોલીગોન, ટ્રાયેંગલ, રાઇટ ટ્રાયેંગલ, ડાયમંડ, પેન્ટાગોન, હેક્ઝાગોન, રાઇટ એરોકી, લેફ્ટ એરોકી, અપ એરોકી, ડાઉન એરોકી, ફોર પોઈન્ટ સ્ટાર, ફાઇવ પોઈન્ટ સ્ટાર, સિક્સ પોઈન્ટ સ્ટાર, રાઉન્ડેડ રેક્ટેન્ગ્યુલર કોલઆઉટ, ઓવેલ કોલઆઉટ, ક્લાઉડ કોલઆઉટ, હાર્ટ અને લાઇટિંગ. તો ટોટલ આપણે 23 પ્રકારના શેપ આજે ભણ્યા. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે વિડીયો જોશે, સમજશે. ન સમજાય તો ગૂગલ ક્લાસરૂમની અંદર મને પૂછશે.